તમારા થી ગોટાળા થાય ખરા? ક્યારેક થાય ને, મારા થી પણ થાય, પણ બહુ ના થાય. પણ જ્યારે બી થાય ને ત્યારે એટલા બધા ગોટાળા થઈ જાય અને કંઈક અનએક્સપેક્ટેડ જ બની જાય. સાચી વાત છે, પણ એને પણ સુધારતા આવડવું જોઈએ. હા, અને એ તમારી પાસેથી શીખવાનું છે. તો આજે જે પિઝા ગોટાળા છે એ વાનગી કઈ રીતે ઇન્વેન્ટ થઈ છે? કોઈ પણ બે કોમ્બિનેશન, પિઝા એટલે બેઝ હોય એનો, રોટલાનો કોઈ પણ બેઝ હોય અને ઉપર કોઈ પણ ટોપિંગ લઈએ એટલે એને આપણે પિઝા કહી શકાય. બરાબર છે. અને એમાં કોઈ પણ ક્યુઝિન લઈ શકાય છે. બરાબર. તો આ જે વાનગી છે એ ગોટાળા કરતા કરતા ઉદ્ભવી છે કે ના ના વિચારીને કરી છે? વિચારીને કરી છે. ઓકે, તો કઈ વાનગી છે આજે? આપણે પિઝા બે મિસાલ લઈએ છે. પિઝા બે મિસાલ? ઓકે, તો ચાલો શરૂ કરીએ એક સ્વાદની અનોખી સફર ઓન્લી ઇન અંગૂર તુવેરદાળ રસોઈ શો. પિઝા બે મિસાલ લઈએ છે, તો કઈ ફ્લેવર આપી છે એમાં? એમાં આપણે ઇન્ડિયન ફ્લેવર આપી છે અને બેઝિકલી કહીએ તો પંજાબી ફ્લેવર છે. પંજાબી ફ્લેવર છે. ઓકે, એટલે પિઝા બેઝિકલી આપણે ઇટાલીથી લાવ્યા છીએ. ઇટલીના બહુ વખણાય પણ ખરા, પણ જ્યાં જ્યાં પિઝા જાય ને ત્યાં ત્યાં એનો ફ્લેવર આવી જ જતો હોય. સાચી વાત છે. આમ જોવા જઈએ પિઝાનો એકદમ ગુજરાતીમાં એનો અનુવાદ કરીએ કે એવું કહી શકાય કે રોટલીને શાક અથવા તો રોટલીને ગ્રેવી, એને તમે પછી કેવી રીતે એસેમ્બલ કરો છો એનું આખું ફોર્મ બદલાઈ જાય છે. બરાબર છે. અને અત્યારે તો પિઝા બે મિસાલ બનવાના છે, તો ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. ચોક્કસથી. સૌથી પહેલા આપણે બેઝ બનાવીશું. એના માટે જોઈશે કોથમીર, ઘઉંનો લોટ, લસણ, કાંદા, મેંદો, મીઠું, લીલા મરચાં અને બેકિંગ પાવડર. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે બેઝનો લોટ બાંધીશું. એક મિક્સિંગ બાઉલ લઈએ છીએ. અત્યારે હું ઘઉંનો લોટ લઉં છું. એ સિવાય તમારે મલ્ટીગ્રેન પણ લઈ શકાય, એકલો મેંદો પણ લઈ શકાય અને બધા મિક્સ કરીને પણ લઈ શકાય છે. આપણે ઇન્ડિયન ફ્લેવર લઈએ છીએ એટલે મેં ઘઉંનો લોટ લીધેલો છે. મકાઈનો પણ લઈ શકાય છે. ઓકે, હાફ કપ મેંદો એડ કરીએ છીએ. અચ્છા, એટલે જે પણ લોટ લેતા હોય એમાં થોડો મેંદો એડ કરો. હા, તો એનું ટેક્સચર ને બધું વધારે સારું આવી શકશે. હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, કાંદા બારીક ચોપ કરેલા હાફ કપ જેટલા લઉં છું. ઓકે, લીલા મરચાં બારીક ચોપ કરેલા, તીખાશ કેટલી ગમે છે અને મરચાં કેવી ક્વોલિટીના છે એ જોઈને લેવાનું. ઓકે, અત્યારે આપણે બે મરચાં આવી રીતના બારીક ચોપ કરેલા લઈએ છીએ. બારીક ચોપ કરેલી કોથમીર પા કપ જેટલી લઈએ છીએ. હવે એમાં મોણ એડ કરીશું તેલનું. વન ફોર્થ કપ ઓઇલ લઈએ છીએ. અચ્છા, આટલું બધું? યસ, આગળ પડતું. ઓકે, અત્યારે આપણે જે બેઝ બનાવીએ છીએ ક્રિસ્પી બેઝ બનાવીએ છીએ. અચ્છા, અને ઘઉંનો લોટ છે. એકલો મેંદો હોત તો ક્રિસ્પી થવાના ચાન્સ રહેત, પણ ઘઉંનો છે એટલે મોણ થોડુંક આગળ પડતું લઈએ છીએ. જેમ કે આપણે ભાખરી કરતા હોય એટલે ભાખરીમાં જેમ મોણ ઘસેલી ભાખરી હોય આપણે ક્રિસ્પી કરતા હોય એકદમ આગળ પડતું લેતા હોઈએ છીએ. અને એક ટેબલસ્પૂન લસણ એડ કરીએ છીએ. તો સપોઝ આપણે મલ્ટીગ્રેન લેતા હોઈએ તો પણ આટલું જ મોણ લેવાનું? એમાં તો ખાસ જોઈશે અને મેંદો પણ જોઈશે. હા હા. હવે જરૂરી પાણી એડ કરી અને એકદમ ભાખરી જેવો તો નહીં પણ ભાખરી ને પરાઠાની વચ્ચેનો ડો બાંધીએ છીએ. કઠણ? યસ. અચ્છા, અને અત્યારે જે આપણે ક્વોન્ટિટી લઈ રહ્યા છે એમાંથી આશરે કેટલા પિઝા બેઝ બનશે? હું લગભગ 6 ઇંચ નો કરવાની છું, તો લગભગ 4 થી 5 બનશે અને થિન ક્રસ્ટ કરીએ છીએ. રાઈટ. લોટ બંધાઈ ગયો છે. હવે તેલ લઈ અને ટોપી લઈએ. ઓકે, અત્યારે હર્બ્સમાં આપણે ફ્રેશ હર્બ્સમાં ખાલી કોથમીર લીધી છે, તો બીજા કોઈ ફ્રેશ હર્બ્સ એડ કરવા હોય? યસ, લઈ શકાય ને, કસૂરી મેથી અથવા તો ફ્રેશ મેથી લઈ શકાય છે, ફુદીનો લઈ શકાય છે. આપણે ઇન્ડિયન ક્યુઝિન લીધું છે એટલે એમાં મેચ થાય કંઈ પણ લઈ શકાય, પાલક લઈ શકાય છે. બેઝ માટેનો ડો બંધાઈ ગયો છે. હવે આ ડોમાંથી લુઓ કરી
અને મણી લેશું. એકદમ પતલો વણીશું. યસ. ઓકે. અને અત્યારે તમે મોટો કરી રહ્યા છો. હા. આપણે ઈચ્છીએ તો કોઈન પિઝા પણ કરી શકીએ. યસ, એ પણ કરી શકાય છે. સ્ક્વેર કરી શકાય છે, રાઉન્ડ કરી શકાય છે. હા. જે પણ શેપ કરવો હોય અને સાઈઝ કરવી હોય થઈ શકે છે. અને એને અગાઉથી બનાવીને રાખી શકીએ, મતલબ આપણે બેઝ બનાવીને ક્વોન્ટિટીમાં બનાવવું હોય. બેઝ બનાવીને રાખી શકાય છે. રાઈટ. એનો બેઝ પણ એકદમ ફ્લેવરફુલ છે. યસ. આટલું વણાઈ ગયા પછી મારે એક પ્રોપર શેપ જોઈએ છે, એટલે આનાથી હું જોઈ લઉં છું, ચેક કરી લઉં છું. હજુ થોડોક મોટો વણી અને પછી કટ કરીશું. ઓકે. એટલે બધા બેઝ એક જ સરખા બને એના માટે. અને એની બોર્ડર વ્યવસ્થિત થાય. રાઈટ. અંદર આપણે કાંદા અને કોથમીર ને મરચા નાખેલા છે, એટલે વણવામાં થોડીક તકલીફ પડે, એટલે શેપ એક્ઝેક્ટ નહીં આવે, એટલે આનાથી આપણે કટ કરી લઈએ છીએ. રાઈટ. હવે આ રીતે કર્યા પછી એકવાર રોટલાને ઉપાડી લેવાનો અને પછી જ પ્રિક કરવાનો. ડાયરેક્ટ પ્રિક કરશો તો ઘણીવાર ચોંટી જાય છે અને પછી ઉપાડતા ડી શેપ થઈ જતો હોય છે, અને ન ફાવે તો અટામણ લઈને પણ વણી શકાય છે. પછી બ્રશથી અટામણને સાફ કરી નાખવાનું. આ રીતે કર્યા પછી એક ઓવનની ટ્રેમાં એને બેક કરવા મૂકી દઈશું. પ્રીહીટ કરેલા ઓવનમાં 180 ડિગ્રી પર લગભગ 10-15 મિનિટ એને બેક કરવાનું છે. અધરવાઇઝ ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય એટલે એને કાઢી લેવાનું છે. વેલકમ બેક ટુ યોર ફેવરેટ અંગૂર તુવેરના રસોઈ શો. પિઝા માટેની આગળની પ્રોસેસ જોઈ લઈએ. પારુલભાઈ, હવે શું કરીએ છીએ? હવે પિઝા માટે ઉપર જે ગ્રેવી કે સોસ બનાવતા હોઈએ છે એવું જ એક આપણે પણ સબ્જી સાથે બનાવીશું. ઓકે. અને એના માટે જોઈશે મિક્સ વેજીટેબલ, રીંગણ, દહીંનો મસ્કો, પનીર, આદુ લસણની પેસ્ટ, ટામેટા, કેપ્સિકમ, ચણાનો લોટ, બટર, બટાકા અને ઇન્ડિયન સિઝનિંગ છે, કસૂરી મેથી છે અને બદામ છે. અચ્છા, એટલે જે પિઝા ગ્રેવી બનતી હોય છે એ નથી બનાવતા? એ નથી કરતા અત્યારે આપણે, પણ સબ્જી કરીએ છીએ. ઘણીવાર ચંકી પિઝા સોસ પણ હોય છે કે જેમાં ટામેટા અને કાંદા અને એ હોય છે, એટલે એ કોન્સેપ્ટ થી આપણે કરીએ છીએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ચોક્કસથી. એક મિક્સિંગ બાઉલમાં હંકર્ડ લઈએ છીએ, અડધો કપ હંકર્ડ. અને દહીં કેવું હોવું જોઈએ? સાધારણ ખટાશ વાળું હશે તો વધારે સારો ટેસ્ટ આવશે. એક ટેબલસ્પૂન રોસ્ટેડ ચણાનો લોટ લઈએ છીએ. અચ્છા. સાથે ઓઇલ 4 ટેબલસ્પૂન જેટલું. હવે એમાં લસણ એડ કરીશું, 1 ટેબલસ્પૂન વાટેલું લસણ છે, આદુ 1 ટેબલસ્પૂન. સિઝનિંગ કરીએ, ધાણા જીરું 1 ટેબલસ્પૂન, લાલ મરચું પાવડર 2 ટીસ્પૂન, હળદર 1/2 ટીસ્પૂન, ગરમ મસાલો 1 ટેબલસ્પૂન અને તંદૂરી મસાલા લેવાનો આમાં. અચ્છા. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું. જે વેજીટેબલ એડ કરીશું એના ભાગનું પણ મીઠું અત્યારે જ એડ કરી દઈએ છીએ. 1/2 ટીસ્પૂન જીરા પાવડર અને કસૂરી મેથી. ઓકે. એકદમ સરસ પંજાબી ફ્લેવર્સ આપી રહ્યા છીએ.
આપણે જે બાર્બેક્યુ કરીએ છીએ એ જ બનાવીએ છીએ. ઓકે. એક ટીસ્પૂન જેટલી લઈએ છીએ કસૂરી મેથી. યસ. પિઝા એવી વસ્તુ છે ને કે ઘરમાં બધાના ફેવરેટ હોય. એટલે વન્સ ઇન અ વીક બની જતા હોય. યસ. એટલે એમાં આવું કોઈ વેરિએશન તમે આપો તો ખરેખર નાનાથી લઈને મોટા સુધી બધા ખુશ થઈ જાય. બધાને ભાવે છે. યસ. અને ઘણી વખત એવું બી થતું હોય છે કે જે પેલા પિઝાના રોટલા આપણે લેતા હોઈએ છે મેંદાના, એ મોટા લોકો ખાઈ નથી શકતા. જે ઉંમરવાળા હોય એ લોકો નથી ખાઈ શકતા. એની જગ્યાએ આવા હોમમેડ કરીએ તો બહુ જ સરસ લાગે. બહુ સરસ લાગે અને હેલ્ધી પણ થાય. ઓફકોર્સ. હવે એને વિસ્ક કરી લઈએ છીએ. એક ટેબલ સ્પૂન પાણી એડ કરીશું. એટલે આ જે મેરિનેશન કરી રહ્યા છે એની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ? એવી હોવી જોઈએ કે વેજીટેબલ ઉપર સ્ટીક થઈને રહે, લસરી ના પડવું જોઈએ. બસ જો આ રીતની કન્સિસ્ટન્સી રાખીશું. હવે એમાં આપણે પાર બોઈલ કરેલા વેજીટેબલ એડ કરીએ છીએ. એમાં મેં ફ્લાવર, બ્રોકોલી, બેબી કોર્ન અને ગાજર લીધા છે. 3/4 કપ એડ કરીશું. સાથે ટામેટા ડાઈસ કટ કરેલા અને ડીસીડ કરીને જ લેવાના. ઓકે. 2 ટેબલ સ્પૂન પનીર, બાર્બેક્યુ ફ્લેવર છે એટલે પનીર તો જોઈએ જ. 5 થી 6 ક્યુબ લઈએ છીએ નાના. બટાકા 4 થી 5 ડાઈસ કરેલા લઈએ છીએ. હવે આ બધાને મિક્સ કરી લઈએ. આપણે ઘણી વખત બહાર પિઝા ખાવા જતા હોય ને ત્યારે તંદૂરી પનીર ફ્લેવરના પિઝા ખાતા હોય છે. પણ બેઝ તો મેંદાનો જ હોય છે. મેંદાનો જ હોય છે અને ગ્રેવી પણ પિઝા સોસ જ હોય છે. યસ. ઉપર ટોપિંગ જુદું હોય છે. હા હા. અત્યારે તો બેઝ પણ ફ્લેવરફુલ છે પ્લસ બાર્બેક્યુ વાળું કહેવાય ને કે સબ્જી પણ બહુ સરસ ફ્લેવર છે. બહુ ફાઇન લાગશે. આ રીતે પ્રોપર મિક્સ કર્યા પછી એને ઢાંકી અને લગભગ 1/2 કલાક એને રેસ્ટ આપીશું. ઓકે. હવે પિઝા ઉપરનું જે ટોપિંગ હોય છે એને સોતે કરી લઈએ. યસ. ગેસ ચાલુ કરીએ. ઓઇલ લઈએ છીએ અને બટરમાં પણ કરી શકાય છે. ઓકે. 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈએ છીએ અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં રીંગણની સ્લાઈસ કરી લઈએ. અચ્છા. મીડિયમ એવી સ્લાઈસ કરી. યસ. બહુ જ થીક નહીં કરવાની. અને આ રીતે પ્રેફરેબલી રાઉન્ડ નાનું જ લઈશું રીંગણ. યસ. હવે એમાં એડ કરી દઈએ છીએ. સાથે કેપ્સિકમ 1 થી 2 ટેબલ સ્પૂન જેટલા લઈએ છીએ. જીરા પાવડર 1/4 ટીસ્પૂન. મરી પાવડર 1/4 ટીસ્પૂન. લાલ મરચું પાવડર 1/4 ટીસ્પૂન. અને મીઠું સ્વાદ પ્રમાણે. જસ્ટ એને સાંતળવાનું છે. બહુ જ કુક નથી કરી દેવાનું કે જે સોફ્ટ થઈ જાય એવા નથી કરવાના. ઓકે. એટલે ટોપિંગ માટેના જે વેજીટેબલ્સ એકદમ ક્રન્ચી લાગતા હોય છે એવા જ. યસ. પણ અત્યારે ડિફરન્ટ છે, મતલબ કેપ્સિકમ સાથે રીંગણ. યસ. પંજાબી ફ્લેવર છે એટલે રીંગણ લીધા છે. યસ. બસ થઈ ગયા છે. હવે એને એક બોલમાં કાઢી લઈએ. હવે એ જ પેનમાં જે આપણે મેરિનેટ માટે મૂકી હતી સબ્જી એને સોતે કરીશું. એના માટે ઓઇલ લઈએ છીએ 2 ટેબલ સ્પૂન.
આને આપણે અગાઉથી મેરિનેટ કરીને રાખવા મૂકી દીધું હોય તો પછી આને લાસ્ટ ટાઈમ પર જ સાંતળવાનું જ્યારે સર્વ કરતા હોય ત્યારે સર્વ કરતા હોય ને ત્યારે સાંતળી લેવાનું અચ્છા અને એકદમ બ્રાઉન ઇફેક્ટ આપવાની છે આપણે સાધારણ બ્રાઉન કરવાનું છે અચ્છા એકદમ જે આપણે ગેસ ઉપર કરીએ ને જે બર્ન ઇફેક્ટ આવે એવી આમાં નહીં આવે હા હા ઇવન ઘરે ગેસ્ટ આવ્યા હોય ને તમે આવા ફ્લેવરફુલ પીઝા પ્રેઝન્ટ કરો ને તો ખરેખર ખુશ થઈને જાય યસ અને ઇવન રેસિપી પણ પૂછે એકદમ સાચી વાત છે એ થોડું થોડું શેકાય છે એટલે એની સાથે કસૂરી મેથીની ડુંગળીની એટલી સરસ ફ્લેવર આવી રહી છે આદુ લસણ પંજાબી સબ્જી કુક થતી હોય ને એક્ઝેક્ટલી અને એ પણ પાછી રેસ્ટોરન્ટમાં જે ફ્લેવર આવતી હોય ને એ ફ્લેવર આવી રહી છે હજુ એને થોડીક વાર શેકાવા દેવું પડશે વેલકમ બેક ટુ યોર ફેવરિટ અંગૂર તુવેરદાળ રસોઈ શો પિત્તાની આગળની પ્રોસેસ જોઈ લઈએ જો બેઝ એકદમ સરસ ક્રિસ્પી બન્યો છે હવે એના પર આજે સબ્જી બનાવી એ મૂકીશું અને આ જે સબ્જી છે એનું ટેમ્પરેચર મતલબ આટલું ગરમ જ હોવું જોઈએ કે થોડું ઠંડુ હોય તો ચાલે ઠંડુ હોય તો પણ ચાલે ફાઇનલી આપણે એસેમ્બલ કરી અને ફરીથી બેક કરવાનું છે જેમ પીઝા બેક કરતા હોઈએ છે પણ મેક શ્યોર કે જ્યારે આ કરીએ ત્યારે એમાં પાણીનું પ્રમાણ ના રહેવું જોઈએ એકદમ આવું ડ્રાય થઈ જવું જોઈએ જો પાણીનું પ્રમાણ રહેશે તો બેઝ છે એ સોગી થઈ જશે બરાબર અને આ બહુ જ થેક નથી પાથરતા અચ્છા હવે એના પર ચીઝ સ્પ્રેડ કરીશું ઓકે પિઝા ભલે પંજાબી ફ્લેવરનો હોય પણ ચીઝ વગર તો ચાલે જ નહીં ચીઝમાં પ્લસ માઇનસ તમે તમારી રીતે કરી શકો છો હા ઓફકોર્સ ચીઝ જો ઘણા લોકો નથી ખાતા હોતા તો એને બદલે પનીર પણ સ્પ્રેડ કરી શકાય છે યસ હવે એના પર જે રીંગણ અને કેપ્સિકમ નું ટોપિંગ બનાવ્યું હતું એ મૂકીશું સાધારણ પ્રેસ કરતા જવાનું ઓલિવ્સ મૂકતા હોય ને યસ એવું લુક આવે છે અત્યારે પિઝા જેવું લાગવું જોઈએ ને એટલા માટે જ મેં રીંગણ સિલેક્ટ કર્યા છે હવે ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરીશું જેમ આપણે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો સ્પ્રિંકલ કરીએ છીએ ને એ જ રીતે હવે ઓરેગાનોને બદલે કસૂરી મેથી એડ કરીએ છીએ એ બહુ જ સરસ ફ્લેવર આપશે અને એક સરસ ટ્વિસ્ટ છે સાથે બદામ છે આવી રીતને સ્ટ્રેટ કરી દીધેલી છે એ ઉપર લઈશું થોડી એકદમ અલગ જ ફ્લેવર યસ હવે ઓવનની ટ્રેમાં એને લઈ લઈશું અને હવે એને ફરીથી બેક કરીશું લગભગ એને 180 ડિગ્રી પર 5-7 મિનિટ માટે બેક કરવાનું છે ઓકે પિઝા બેક થઈને રેડી થઈ ગયા છે જો ચીઝ પણ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ યસ
પિઝા બેબી સ્ટાઇલ બેબી સ્ટાઇલ રીતે કુક થઈ ગયો છે. મિત્તલ, ગોટાળો કેવો લાગ્યો તને? બેબી સ્ટાઇલ. તો રેડી છે પિઝા બેબી સ્ટાઇલ? યસ. પિઝા બેબી સ્ટાઇલ બનાવવા માટે જોઈશે બેઝ. બનાવવા માટે ઘઉંનો લોટ 1 કપ, મેંદો 1/2 કપ, બેકિંગ પાવડર 1/2 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, સમારેલી ડુંગળી 1/2 કપ, બારીક સમારેલા લીલા મરચાં 2 નંગ, કોથમીર 1/4 કપ, તેલ 1/4 કપ, લસણની પેસ્ટ 1 ટેબલસ્પૂન, પાણી જરૂર મુજબ. વેજીટેબલ્સનું મિશ્રણ બનાવવા માટે જોઈશે પારબોઇલ કરેલા ફુલાવર, ગાજર, બ્રોકલી અને બેબી કોર્ન 3/4 કપ, હંકર્ડ 1/2 કપ, શેકેલો ચણાનો લોટ 1 ટેબલસ્પૂન, તેલ 4 ટેબલસ્પૂન, લસણ 1 ટેબલસ્પૂન, આદું 1 ટેબલસ્પૂન, ધાણાજીરું 1 ટેબલસ્પૂન, લાલ મરચું 2 ટીસ્પૂન, હળદર 1/2 ટીસ્પૂન, તંદૂરી ગરમ મસાલો 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, શેકેલું જીરું પાવડર 1/2 ટીસ્પૂન, કસૂરી મેથી 1 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ, ટામેટા 2 ટેબલસ્પૂન, પનીર 5 થી 6 ટુકડા, બટાકા 4 થી 5 ટુકડા, તેલ 2 ટેબલસ્પૂન. ટોપિંગ બનાવવા માટે જોઈશે તેલ 1 ટેબલસ્પૂન, રીંગણની સ્લાઈસ 8 થી 10 નંગ, કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, જીરું પાવડર 1/4 ટીસ્પૂન, મરી પાવડર 1/4 ટીસ્પૂન, લાલ મરચું 1/4 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, ચીઝ જરૂર મુજબ, કસૂરી મેથી ચપટી, બદામની ફ્લેક્સ જરૂર મુજબ, લાલ મરચું ચપટી. પિઝા બેબી સ્ટાઇલ બનાવવાની રીત. સૌપ્રથમ બેઝ બનાવવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ, મેંદો, બેકિંગ પાવડર, મીઠું, ડુંગળી, લીલા મરચાં, કોથમીર, તેલ અને લસણ લઈ મિક્સ કરી લો. હવે પાણી ઉમેરતા જઈ કણક તૈયાર કરો. કણકને તેલ લઈ કેળવી લો. કણકનો લુઓ કરી રોટલો વણી લો. રોટલાને રાઉન્ડ કટ કરી તેને પ્રિક કરી લો. હવે અવન ટ્રેમાં રોટલાને લઈ પ્રીહીટેડ અવનમાં 180 ડિગ્રી ઉપર 10 થી 15 મિનિટ માટે બેક કરી લો. હવે સબ્જીનું મિશ્રણ બનાવવા માટે એક બાઉલમાં હંકર, ચણાનો લોટ, તેલ, લસણ, આદું, ધાણાજીરું, લાલ મરચું, હળદર, તંદૂરી ગરમ મસાલો, મીઠું, જીરું પાવડર અને કસૂરી મેથી લઈ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં પારબોઇલ કરેલા વેજીટેબલ્સ, ટામેટા, પનીર અને બટાકા લઈ મિક્સ કરી ઢાંકી દઈ 1/2 કલાક માટે રેસ્ટ આપો. હવે એક પેનમાં તેલ લઈ તેમાં રીંગણ અને કેપ્સિકમ લઈ ઉપરથી જીરું પાવડર, મરી પાવડર, લાલ મરચું અને મીઠું લઈ રીંગણ અને કેપ્સિકમને સાંતળી લો. સાંતળાઈ ગયા બાદ તેને બાઉલમાં કાઢી લો. હવે એક પેનમાં તેલ લઈ તેમાં મેરિનેટ કરેલા વેજીટેબલ્સ ઉમેરી 2 થી 3 મિનિટ માટે સાંતળી લો. હવે એસેમ્બલ કરવા માટે બેક કરેલા રોટલા પર સબ્જીનું લેયર કરી, ચીઝનું લેયર કરી, રીંગણ અને કેપ્સિકમનું લેયર કરી ઉપરથી લાલ મરચું, કસૂરી મેથી અને બદામની કતરણ ભભરાવી રોટલાને અવન ટ્રેમાં લઈ 180 ડિગ્રી ઉપર 5 થી 7 મિનિટ માટે બેક કરી લો. બેક થઈ ગયા બાદ પિઝાને સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ પિઝા બેબી સ્ટાઇલ. હેલો જમીલાબેન, કેમ છે તું? એકદમ મજામાં. જમીલાબેન, આપણે શરબત લેવાના છીએ અને એ પણ ફ્રૂટ જ્યુસ માંથી. તો આ સબ્જેક્ટ કેવી રીતે તમને ઉદ્ભવ્યો? ફ્રૂટ તો આપણે રોજ ખાતા જ હોઈએ છે, પણ અમુક ફ્રૂટ એવા હોય કે અમુક સીઝનમાં સારા મળતા હોય, એટલે એ લાવી અને એનો જ્યુસ કાઢી અને એનો સિરપ જો બનાવીને રાખીએ ફ્રીજમાં, તો જ્યારે પણ ડેઝર્ટ બનાવવું હોય, શરબત બનાવવું હોય, બરફના ગોલા બનાવવા હોય, કેન્ડી બનાવી હોય, જ્યુસી કેન્ડી તો પણ બની શકે. એટલે મને એવું થયું કે ચલો આજે એ જ બતાવી દઈએ. બરાબર છે. આપણે માર્કેટમાં જઈએ ત્યારે ખૂબ બધી ટાઈપના જુદી જુદી પ્રકારના સિરપ્સ લેતા હોઈએ, શરબત લેતા હોઈએ અને પછી ઘરે ગેસ્ટ આવે ત્યારે એ લોકોને સર્વ કરતા હોઈએ. પણ અત્યારે એવું નહીં કરવાનું, ઘરે બનાવવાનું અને સ્ટોર કરવાનું. તો કયા કયા સિરપ્સ છે આજે બનાવીશું? શરબતે શિફા. સફરજન છે, આદુ, મોરસ, જીરું, લીંબુનો રસ, મીઠું, કલર, મરી અને સંજર. રાઈટ, તો સ્ટાર્ટ કરીએ. ચોક્કસ, ગેસ ઓન કર.
આપણે મોરસનું મેજરમેન્ટ કરી લઈએ પહેલા. પોણા બે કપ ખાંડ લઈએ છીએ આપણે, એની સામે એક કપ પાણી લઈએ છીએ. અચ્છા, એક કપથી થોડુંક ઓછું, પોણો કપ જેટલું. બરાબર, હવે આપણે જ્યુસ આવશે એ એડ કરીશું થોડું. અચ્છા, એટલે અત્યારે આપણે ચાસણી જેવું બનાવી રહ્યા છીએ, પણ ખાલી ઓગાળવાની છે. આ ખાંડને હલાવતા રહેવાનું, નહીં તો એ ચોંટી જશે. હા હા, અને સાથે સાથે આપણે હવે સફરજનનો જ્યુસ કાઢીશું. અત્યારે આપણે ફ્રેશ ફ્રૂટનો ઉપયોગ કરી રહ્યા છીએ, તો આ સિરપ કેટલા દિવસ સુધી સારું રહેશે? ફ્રીજમાં તો મહિનાઓ સુધી સરસ રહેશે. ઓકે, ચાર લઈ લઈએ આપણે. એકદમ મોટા મોટા ટુકડા કરી નાખીશું એના. ઓકે, અને છાલ સાથે? છાલ સાથે છે, એને ગાળવાનું છે એટલે. ઓકે, હા, આવી રીતે જુદા જુદા સ્ક્વોશ પણ બનતા હોય છે. હા, બે સફરજન લીધા છે અને 50 ગ્રામ આદુ લઈએ છે આપણે. અચ્છા, ઓકે, પહેલા એમ નમ ક્રશ કરી લઈએ આપણે. જોઈ લઈએ હવે, જો લગભગ ક્રશ થઈ ગયું છે, થોડુંક પાણી ઉમેરી દઈએ એટલે આપણે એની અંદરથી થોડો જ્યુસ જોઈએ છે. ઓકે, થોડુંક, હા હા, 1 ટેબલસ્પૂન જેટલું. હવે થઈ ગયું છે, હવે એને ગાળી લઈએ. મલમલના કપડામાં ગાળવાનું છે ને, એટલે ગરડી મૂકીશું. ડાયરેક્ટ તમે આ કપડું મૂકશો તો પછી અંદર પહેસી જશે, એટલે ગરણી હશે તો અટકી રહેશે. હવે આનો રસ કાઢી લઈએ. આપણે દબાવતા જઈશું એમ રસ નીકળી જશે. તો આ રીતે આપણે ગ્રીન એપલ નું કરી શકીએ? હા, કરી શકીએ. હા હા, આ જે આપણે જ્યુસ માં સફરજન ને આદુ નાખ્યું, બરાબર, હવે આ આદુ અને સફરજન ને લીધે વાયુ, હા, વાયુ શરદી કફ મટશે. પરંતુ આવું જ શરબતી શિફા એક એવું બને છે કે સફરજન નો વિનેગર. અચ્છા, એટલે હા, એપલ સાઇડર વિનેગર અને એની અંદર લસણ, આદુ, સફરજન, હા, અને મધ ઉમેરવામાં આવે, મધ, હા, એ બધું ને ઉકાળવાનું છે. એ બધું એક એક વાડકી લઈ અને એને અડધું રહે ત્યાં સુધી ઉકાળીએ તો એ બ્લોકેજ નળીઓ દૂર કરે છે. શું વાત, હૃદયની જે બ્લોકેજ નળીઓ હોય એમાં રાહત આપે છે. અરે વાહ, એટલે આ તો અત્યારે આપણે શરદી વાયુ કફ ને ધ્યાનમાં લઈને કર્યું છે, એટલે લસણ એડ કર્યું નથી. જો તમે આની અંદર લસણ એડ કરો અને મધ તો અને એપલ સાઇડર વિનેગર લેવાનું, આ એ નહીં લેવાનું. બસ, હવે લગભગ નીકળી ગયું છે, સાઈડ પર લઈ લઈએ ને. હવે આ તૈયાર થયો, પોણો કપ એ એડ કરી દઈએ. બરાબર, એટલે આ જે માપ આપણે લીધું છે એ પ્રોપરલી ફોલો કરવાનું છે? ના, થોડું આગુ પાછું થશે તો ચાલશે. ઓકે, ખાંડ છે એ પ્રિઝર્વેટિવ નું કામ કરશે અને લીંબુનો રસ પણ છે. આપણે થોડો કલર એમાં એડ કરીશું, ચપટી કલર લઈએ છે, પીળો. નાખવો હોય તો નાખવાનો, ના નાખવો હોય તો નહીં નાખવાનો, પણ નાખવાથી સારો લાગશે, એટલે તમને બહાર જેવું જ રિઝલ્ટ મળશે. હા, આપણે એસેન્સ નથી નાખતા ની અંદર કોઈ પણ પ્રકારનું, પણ કલર એડ કરીએ છે. ઓકે, હવે એને 10 મિનિટ ઉકાળીએ. ઓકે, જો હવે આ સિરપ ઠીક થઈ ગયો છે, એમાં લીંબુનો રસ એડ કરીએ છીએ આપણે, 50 ml જેટલો. આદુ, લીંબુ અને સફરજન. હા, હવે ગેસ ઓફ કરી દે. યસ,
હવે આને ઠંડો થવા દેવાનો. ઠંડો થાય પછી તમારે એને એર ટાઈટ બોટલમાં ભરી લેવાનો અને ફ્રીજમાં મૂકી દેવાનો. અને પછી રોજ જો રોજ સવારે થોડુંક સિરપ લેવાનું, થોડુંક પાણી એડ કરી દેવાનું. એ વખતે તો ઠંડુ ના હોય તો ચાલે આપણે. અને પછી એ સવારમાં પી જશો તમે તો પછી શરદી ખાંસી બધું જ મટી જશે. આ શરબતે શીફા ઠંડુ થઈ ગયું છે, આમાં લઈ લઈએ આપણે. જારમાં ભરી લઈએ. હવે બોટલમાં જારમાં ભરી શકો છો. જો એને બંધ કરી દીધું છે એને ફ્રીજમાં મૂકી દેવાનું. અને જ્યારે પીવો હોય ત્યારે પીવાનું, પણ જો સવારે પીશો તો વધારે ગુણકારી. હવે એને આપણે શરબત બનાવી દઈએ. હવે આપણે સિરપ લઈએ. 1/4 કપ જેટલો લઈ લીધો છે. એની અંદર મસાલા કરીએ. 1/4 ટીસ્પૂન જીરું લઈએ છે. ચપટી મરી, ચપટી સંચર, સહેજ મીઠું, એકદમ થોડુંક મીઠું લઈશું. બસ હવે આ બધું મિલાવી લઈએ. થોડુંક પાણી લઈએ છે. 1/2 કપ જેટલું પાણી ને 1/2 કપ સિરપ. અચ્છા, એટલે શરબત બનાવતા હોઈએ 1 ગ્લાસ તો બંનેનું પ્રમાણ અડધું અડધું રાખવાનું. હા, અડધું અડધું. પછી તમને એવું લાગતું હોય કે ઓછું પડ્યું છે કે વધારે પડ્યું છે તો તમે સેટ કરી શકો છો. અચ્છા, આપણે ગ્લાસમાં પહેલા બરફ લઈએ છે. જો ઉનાળામાં પીતા હોય તો આપણને જેટલું બરફ વધારે હોય એટલું ચિલ્ડ હોય એટલું વધારે ભારે. તો મિત્તલ તૈયાર છે. સફરજન માંથી શરબતે શીફા એકદમ ટેમ્પટિંગ છે અને એકદમ શરીરને તંદુરસ્તી સ્ફૂર્તિ આપે તેવો છે. તો ચલો ટ્રાય કરીએ. ચોક્કસ. શરબતે શીફા બનાવવા માટે જોઈશે સફરજન 2 નંગ, ખાંડ 1/4 કપ, પાણી 3/4 કપ, આદુ 50 ગ્રામ, યલો ફૂડ કલર ચપટી, લીંબુનો રસ 1 ટેબલ સ્પૂન. શરબત બનાવવા માટે જોઈશે બનાવેલું સિરપ 1/4 કપ, જીરું 1/4 ટીસ્પૂન, મરી પાવડર 1/4 ટીસ્પૂન, સંચર 1/4 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, બરફના ટુકડા જરૂર મુજબ. શરબતે શીફા બનાવવાની રીત. સૌપ્રથમ સિરપ બનાવવા માટે એક પેનમાં ખાંડ અને પાણી લઈ તેને ઓગાળી લો. હવે એક મિક્સર જારમાં સફરજન અને આદુ લઈ ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી ક્રશ કરી મિશ્રણને કપડામાં લઈ ગાળી લો. ગાળેલા પાણીને પેનમાં ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં યલો ફૂડ કલર ઉમેરી 10 મિનિટ માટે કૂક કરી લો. છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી મિશ્રણને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને સ્ટોર કરી લો. હવે એક બાઉલમાં સિરપ લઈ તેમાં જીરું, મરી પાવડર, સંચર, મીઠું અને પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે એક ગ્લાસમાં બરફના ટુકડા લઈ બનાવેલું શરબત પોર કરી સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી શરબતે શીફા. વેલકમ બેક ટુ યોર ફેવરિટ અંગૂર તુવેરદાર રસોઈ શો. સરસ મજાના મીઠા મીઠા શરબત શીખી રહ્યા છીએ. જમીનાબેન એકદમ ગુણકારી એવું સફરજનનું સિરપ અને પછી શરબત શીખી લીધું છે. હવે સ્ટ્રોબેરીનો વારો છે. ઓકે, આમાંથી કેવું શરબત રેડી થશે? દૂધમાં પણ પી શકાય, પાણીમાં પણ પી શકાય, ગોલા પણ બને, જ્યુસી કેન્ડી પણ બને, બધું જ બને. યસ, અને આપણે સ્ટ્રોબેરી ક્રશ બહારથી લાવતા હોઈએ છે એના જેવું જ બનશે. ના, ક્રશમાં તો થોડાક એના ચંક્સ હોય, પણ આમાં એવું નહીં. સિરપ જ બનશે, આમાં ફ્લેવર આવશે એની. ઓકે, રાઈટ. તો ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દો. ચોક્કસ, દૂધ, સ્ટ્રોબેરી, ખાંડ ને કલર. યસ, તો સ્ટાર્ટ કરીએ. ચોક્કસ. દોઢ કપ ખાંડ લીધી છે આપણે. એની સામે આપણે
અડધો કપ પાણી લઈએ છીએ પહેલા, જોવાનું પછી કે ડૂબી ગઈ ખાંડ, ડૂબા ડૂબ જોઈએ. પછી હજી આપણે સ્ટ્રોબેરીનો જ્યુસ એડ કરવાના છે. હા હા, ગેસ ઓન કરી દે. એટલે સેમ પ્રોસેસ ફોલો કરીએ છીએ આગળની જેમ જ. હા, એમ જ. એને હલાવતા રહેવું પડશે. હવે આપણે સ્ટ્રોબેરીને ક્રશ કરી દઈએ. સ્ટ્રોબેરીને ગ્રીન પાર્ટ કાઢી અને ધોઈ લેવાની. અને એકના બે ટુકડા કરીને ક્રશ કરી દેવાના. યસ. આવી રીતે ફ્રેશ સ્ટ્રોબેરીનું જ્યુસ પીવાની પણ બહુ જ મજા આવે. તો આ રીતે બીજા કયા કયા ફ્રૂટ્સના સિરપ આપણે બનાવી શકીએ? પાઇનેપલ, ઓરેન્જ, ઓકે, મેંગોનું પણ થાય. હા, એકદમ આ કાપડમાં જ ગાળી લેવાનું એટલે એકદમ જ્યુસ નીકળશે એનું. એમ પણ આપણે સીઝન હોય તો આપણે ફાલસા પણ સ્ટોર કરતા હોઈએ છીએ. હા, ફાલસાનું પણ બહુ જ ફાઇન થાય. કાચી ઘેરીનો પણ કરતા હોઈએ. જાંબુનું પણ બહુ સરસ. યસ. તો હવે મને એવું લાગે છે કે બહારથી સિરપ લાવવાની જરૂર જ નહીં પડે. જરૂર ના પડે, જો આવડી જાય તો પછી બનાવી જ દેવાનો. યસ. ક્રશ કરી લઈએ હવે. જોઈ લઈએ, લગભગ થઈ ગયું છે. સહેજ પાણી પહેલાથી જ ઉમેરી દેવાનું, એક ટેબલ સ્પૂન. ફરી ક્રશ કરી લઈએ. ક્રશ થઈ ગયું છે, હવે વસ્ત્ર ગાળ કરવાનું. ગાળી લઈએ નહીં કહીએ, કે આપણે કપડાથી ગાળીએ છીએ, વસ્ત્ર ગાળ કહેવાય. બરાબર છે. અત્યારે આપણે એકલી સ્ટ્રોબેરી જ લઈ રહ્યા છીએ, અંદર બીજા કોઈ ફ્રૂટ મિક્સ એન્ડ મેચ કરવા હોય તો સારા લાગે ખરા? હા, સારા લાગે, પણ એમાં અમુક જ સારા લાગે. તમે પાઇનેપલ એની સાથે લઈ શકો છો. અચ્છા, અને જેમ સફરજનમાં આપણે આદું એડ કર્યું, એ રીતે સ્ટ્રોબેરીમાં કંઈ એડ કરી શકીએ? તમારે આ જો ડેઝર્ટમાં વાપરવું હોય ને, હા, તો પછી લીંબુ કે એવું કંઈ ખટાસવાળી વસ્તુ નહીં એડ કરવાની. સ્ટ્રોબેરી છે એટલે આ રીતે જ એને રાખવાનું. એટલે જે ફ્રૂટ્સના આ રીતે જ્યુસ નીકળી શકતા હોય એ બધા જ ફ્રૂટ્સના આપણે સિરપ બનાવી શકીએ. હા, બનાવી શકીએ. અત્યારે તો સ્ટ્રોબેરીની બહુ જ સરસ સીઝન છે, એટલે તમારે જો ફૂલ વધારે પ્રમાણમાં બધા માટે બનાવીને રાખવો હોય, સિરપ પણ બનાવી રાખાય અને સ્ટ્રોબેરી ક્રશ પણ બનાવી રાખાય. અચ્છા, સ્ટ્રોબેરી ક્રશ બનાવવો હોય તો આ રીતે સ્ટ્રોબેરી ધોઈ અને એને ચીલી કટરમાં ક્રશ કરી દેવાની. ઓ, અચ્છા. હા, અને પછી એક પેન માપ લેવાનું કે જેટલી સ્ટ્રોબેરી હોય એનાથી પોણા ભાગની ખાંડ લેવાની. અચ્છા, પોણા. અમુક લોકો અડધું લે, કારણ કે થોડું ખાટું મીઠું ભાવતું હોય તો અડધી ખાંડ, અને જો ગળપણ વધારે ભાવતું હોય તો પોણા ભાગની ખાંડ. એક કપ ક્રશ હોય એક કપ, તો પોણો કપ ખાંડ લેવાની અને બંને સાથે લઈને કઢાઈમાં એને હલાવતું જવાનું. થોડું લિક્વિડ પહેલા થશે, પછી ઠીક થઈ જશે, એ પછી બોટલમાં ભરી લેવાનું. અરે વાહ. બસ, હવે ક્રશ થઈ ગયું છે. ચાસણી જોઈ લઈએ આપણે. હા, ઓગળી ગઈ છે બધી ખાંડ. હવે આ જે છે, અડધો કપ સ્ટ્રોબેરી જ્યુસ ઉમેરી દઈએ છે. આ સિરપમાંથી થોડુંક સિરપ લઈ અને થોડુંક સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી કલર એડ કરીએ છે. ના એડ કરીએ તો પણ ચાલે? હા, ચાલે, થોડું લાઈટ થાય, બીજું કઈ નહીં. પણ પછી ઘરના ને કેવું હોય છે કે હંમેશા તે લોકો બહાર જે ખાતા હોય ને એવું જ જોઈએ, કઈ ખામી છે એવું કે. અચ્છા, એના કરતા તમે ઉમેરી દો તો સારું, ફ્લેવર ની જરૂર નહીં પડે, કારણ કે બીટ રસ જો જ્યુસ લીધો છે ને આપણે એટલે. યસ, બહુ જ સરસ કલર આવી જાય. હા, અને પછી ડેઝર્ટમાં ને એમાં કઈ વાપરીએ આપણે, સિરપ ગોલા બનાવીએ, જ્યુસી કેન્ડી બનાવીએ તો પછી ચાલે, કઈ ના કરો તો. થોડુંક પાણીની જરૂર પડે ફક્ત. હા, અને 5 મિનિટ ઉકાળીશું અને ત્યાર પછી એને ઠંડો કરી લઈએ. ઓકે,
છે તમારું તમારા મનપસંદ અંગૂર તુવેરદાળ રસોઈ શોમાં. સરસ મજાનું સિરપ બનીને રેડી છે, બસ આગળની પ્રોસેસ જોઈ લઈએ. જમીલાબેન, સિરપ ઠંડુ થઈ ગયું છે. ઓકે, હવે હવે એને પેક કરી લેવાનું. યસ, ઠંડુ થઈ ગયું છે એટલે જારમાં ભરી લઈએ. ત્રણી જાર બોટલ જેમાં કન્વીનિયન્ટ હોય એમાં ભરી લેવાનું. ઢાંકણ ઢાંકીને ફ્રીજમાં મૂકી દેવાનું. હવે એમાંથી આપણે સ્ટ્રોબેરીનું મિલ્ક બનાવીએ છીએ, જે ઘરોમાં જનરલી પીવાતું જ હોય છે અને બધાનું ફેવરેટ હોય છે. દૂધ ઉમેરીએ છીએ આપણે. દૂધ એકદમ ઠંડુ લેવાનું. શક્ય હોય ને તો કલાક ફ્રીઝરમાં તમે મૂકો તો બરફ ના નાખવો પડે. એક સ્ટ્રોબેરીના ઝીણા ઝીણા ટુકડા કરીને લીધા છે. હવે એને આ જે દૂધ તૈયાર કર્યું છે એડ કરી દઈએ. બરફ નાખી શકાય, પણ બરફ જો તમે નાખશો તો દૂધ પાતળું થઈ જશે. બરફ તમારે યુઝ કરવો હોય તો દૂધને પહેલા કોર્નફ્લોર નાખીને ગરમ કરી લેવાનું. અચ્છા, તો પછી તમે અંદર થોડોક બરફ નાખશો તો એનું દૂધ બરાબર રહેશે. ઓકે, સ્ટ્રોબેરીના પૈતા કરી લીધા છે મેં અને એનાથી ગાર્નિશ કરીએ આપણે. તો તૈયાર છે મિત્તલ, સ્ટ્રોબેરીમાંથી એકદમ ટેસ્ટી સિરપ અને સાથે મિલ્ક. યસ, એકદમ ડિલિશિયસ લાગી રહ્યું છે. સ્ટ્રોબેરી સિરપ અને સ્ટ્રોબેરી મિલ્ક બનાવવા માટે જોઈશે સ્ટ્રોબેરીઝ 10-15 નંગ, ખાંડ 1.5 કપ, પાણી 1/2 કપ, સ્ટ્રોબેરી ફૂડ કલર ચપટી. સ્ટ્રોબેરી મિલ્ક બનાવવા માટે જોઈશે સિરપ 1/4 કપ, દૂધ 1/2 કપ, સમારેલી સ્ટ્રોબેરી 1 નંગ. સ્ટ્રોબેરી સિરપ અને સ્ટ્રોબેરી મિલ્ક બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં ખાંડ અને પાણી લઈ તેને મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુધી કૂક કરી લો. હવે એક મિક્સર જારમાં સ્ટ્રોબેરી લઈ તેને ક્રશ કરી થોડું પાણી ઉમેરી ક્રશ કરી મિશ્રણને કપડાની મદદથી ગાળી લો. ગાળેલા જ્યુસને પેનમાં ઉમેરી તેમાં સ્ટ્રોબેરી ફૂડ કલર ઉમેરી મિક્સ કરી 5 મિનિટ માટે કૂક કરી લો. હવે સિરપને ઠંડુ કરી સ્ટોર કરી લો. હવે એક બાઉલમાં સિરપ અને દૂધ લઈ મિક્સ કરી લો. ગ્લાસમાં સ્ટ્રોબેરીના ટુકડા લઈ મિલ્ક પોર કરી સર્વ કરો. તો તૈયાર છે સ્ટ્રોબેરી સિરપ અને સ્ટ્રોબેરી મિલ્ક. શરબત, આ શબ્દ પર્શિયન છે અને ભારતમાં બાબરના સમયમાં આ ખૂબ જ પોપ્યુલર પીણું હતું અને તેના માટે છેક હિમાલયથી બરફ મંગાવવામાં આવતો. તમને ખ્યાલ છે, ટર્કીમાં જે વ્યક્તિ શરબત વેચે ને એને શરબતેજી કહેવામાં આવે. પોતાના ખભા પર એ લાંબુ ફ્લાસ્ક રાખે અને આગળ શરબતના ગ્લાસીસ અને પોતાના કસ્ટમરને તે રોડ ઉપર જ શરબત તૈયાર કરીને આપે. એકદમ ઇન્ટરેસ્ટિંગ છે ને? તો તમે પણ આવા શરબત ચોક્કસથી બનાવજો અને ટ્રાય પણ કરજો અને પછી અમને જણાવજો તે કેવા બન્યા. તમારા રિવ્યુઝ તમે અમને લખી શકો આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3-8-0-0-1-5. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@thecolorsgujarati.com.